ભાવનગર જિલ્લાના તળાજાના મવા પંથકમાં દીપડાના ચિહના ત્રાસથી લોકોમાં ફફડાટ. મવા તાલુકાના ગલથર ગામે ધોળા દિવસે ચિહણે કર્યો ખેડૂત ઉપર હુમલો. ઇજાગ્રસ્તને 4 વાર અર્થે મવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ ઓફિસર RFO નીલેશભાઈ વેગડા સહિત ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા. બનાવ અંગે ફોરેસ્ટ RFO નીલેશભાઈ વેગડાએ જણાવ્યું હતું કે ગલથર ગામે મેહુલિયા દાદાનું મંદિર આવેલું છે. નજીક ચીહ દેખાયા હતા. ગામના લોકો આ ચીહના ટોળાને ડિસ્ટર્બ કરતા અને પરેશાન કરતા ચીહ અને બચ્ચા ચૂંટા પડી ગયા હતા. જ્યારે ચીહ રોડ નજીક કાંઠાની વાડીમાં ઘૂસી જતા અને ત્યાં ખેતરમાં કામ કરતા ખેડૂતને એમ લાગ્યું કે બાંધેલા બળદ ઉપર ચીહ કરશે હુમલો, જેથી હાકલા પડકારા કરતા ચીહણે ગલથર ગામે વાડી વિસ્તારમાં રહેતા ગણેશભાઈ વેલાભાઈ મકવાના ઉંમર વર્ષ 42 ઉપર પીઠના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી ચીહણ નાચી છૂટી હતી. નજીકની વાડી વિસ્તારમાં કામ કરી રહેલા લોકોએ હાકલા પડકાર કરતા ચીહણ નાચી છૂટી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગ્રામજનો અને આ પંથકમાં અવારનવાર રાની પચોવાના ચીહ અને દીપડાના ત્રાસથી ભયમુક્ત કરવા માંગ કરી હતી. મહુવાના તળાજા પંથકમાં ફફડાટ ફેલાયો હતો. વધુ તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને કોને કોને ચીહણના બચ્ચાને ચતાવ્યા અને કોને પરેશાન કર્યા તે માટે તપાસ હાથ ધરવામાં આવશે. આકલા પડકારા કરતા ચીહણે ગલથર ગામે વાડી વિસ્તારમાં રહેતા ગણેશભાઈ વેલાભાઈ મકવાણા ઉંમર વર્ષ 42 ઉપર પીઠના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. નજીકના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા લોકોએ હાકલા પડકારા કરતા ચીહણ નાચી છૂટી હતી. આ અંગે ગામજનોએ જણાવ્યું હતું કે ગામજનો અને પંથકમાં અવારનવાર રાની પચોવો ચી અને દીપડાના ત્રાસથી મુક્ત કરવા ભય મુક્ત કરવા માંગ કરી હતી. અહેવાલ સંજયભાઈ નગવડિયા મહુવા.